मिजोरमना आइजोलमां कोंग्रेस नेता राहुल गांधीए जणाव्युं के नाना अने मध्यम वर्गना व्यापारने बर्बाद करवा माटे जीएसटी बनावामां आव्युं छे। देशना खेडूतोने नबळा बनावा माटे आ लावामां आव्युं छे। तमे बधा जाणो छो कि नोटबंदीना निर्णय पछी शुं थयुं। आ वडाप्रधान द्वारा विचारवामां आवेलो हास्यास्पद विचार हतो। कोंग्रेसना नेताए कह्युं छे कि अर्थतंत्रमां हजु कोई खास सुधारो जोवा मळ्यो नथी। जो तमे भारतनी अर्थव्यवस्थाने विकसावा माटे वडाप्रधाने व्यूहरचना समजवा मांगो छो तो त्यानो सारांश केटलाक उद्योगपतिने मदद करवानो छे। मिजोरममां विधानसभानी चूंटणी थवानी छे। हुं ઈચ્છું છું કે લોકો વિચારે કે રાજ્ય સરકારે તેમને છેલ્લા 5 વર્ષમાં શું આપ્યું છે। GST is designed to destroy small and medium businesses. તો ના આ GST રંગણ છોતરે રહેંગે બિઝનેસ તેના ઉતે હો તીછે તુરતાના નુવા માનની તી હે કે તગમયા। It is designed to weaken India's farmers. All of you know what happened with demonetization. Mana paisa anti unconscious of the demonetization ka tikha illa phase kam karein। A completely ridiculous idea thought up by the prime minister of our country. The economy still hasn't recovered. मिजोरम विधानसभाना चूंटणी प्रचार माटे कोंग्रेसना नेता राहुल गांधी आइजोल पहोंच्या हता अने त्यां जाहेर सभाने संबोधता राहुल गांधीए जणाव्युं કે વર્ષ 1986માં જ્યારે મારા પિતા સાથે પહેલીવાર મિઝોરમ આવ્યો ત્યારે અહીંની સંસ્કૃતિને પહેલીવાર સમજવાનો પ્રયત્ન કર્યો। મિઝોરમના લોકો સૌમ્ય, દયાળુ અને પ્રેમાળ છે। મિઝોરમના લોકો અન્ય વિચારો ધરાવતા લોકોનું સન્માન અને આદર કરે છે। 21મી સદીમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ મૂલ્યો છે। કોંગ્રેસ પાર્ટીના મિઝોરમ સાથે ખૂબ જ જૂના સંબંધ છે। કોંગ્રેસ સરકારના પ્રયાસથી શાંતિ કરાર કરવામાં આવ્યો। આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે 39 ઉમેદવારની યાદી જાહેર કરી છે। ઇમ્પ્રેશન ઓફ મિઝોરમ વોઝ ફોર્મ વેન આઈ વોઝ 16 યર્સ ઓલ્ડ વેન આઈ કેમ હિયર વિથ માય ફાધર ઇન 1986। ઇફ આઈ વોઝ ટુ ડિસ્ક્રાઇબ માય ઇમ્પ્રેશન ઓફ ધ પીપલ ઓફ મિઝોરમ આઈ વુડ સે જેન્ટલ, કાઇન્ડ, affectionate people with a strong sense of community, people who respect each other, and also people with ideas different to theirs। આમ આદમી પાર્ટીના ઉત્તર પૂર્વી રાજ્યના ઇન્ચાર્જ રાજેશ શર્માએ જણાવ્યું કે આપ પાર્ટી છેલ્લા 1 વર્ષથી મિઝોરમમાં કામ કરી રહી છે। પાર્ટીએ આ માટે લોકોનો સંપર્ક પણ કર્યો। મિઝોરમમાં અમારી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે। અમારી યોજના લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેની છે। મિઝોરમમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે અને વિકાસના કાર્ય થયા નથી। અમે મિઝોરમને દિલ્હી મોડેલ આપવા માંગીએ છીએ। મિઝોરમના લોકો પણ ઈચ્છે છે કે તેમને સારું શિક્ષણ, બેરોજગારીની સમસ્યા અટકાવે તેવા રાજનૈતિક વિકલ્પ મળે। અગાઉ આમ આદમી પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। देखिए मिजोरम में हम पिछले 1 साल से काम कर रहे हैं और इस 1 साल में मिजोरम की जनता से हम काफी दिनों से संपर्क में हैं, लगातार जा रहे हैं। हमारी मिजोरम की टीम काफी मेहनत कर रही है और काफी उत्साह में है कि पहली बार उत्तर पूर्वांचल में मिजोरम विधानसभा से हम चुनाव लड़ने की शुरुआत करने जा रहे हैं, तो वो काफी उत्साह में है। तो रूपरेखा हमारी सीधे सीधे यही है कि जनता के बीच में जाना है और जनता की समस्याओं के समाधान के लिए काम करना है। हमने दिल्ली में जो शिक्षा के ऊपर काम किया, स्वास्थ्य के ऊपर काम किया, वही मॉडल हम मिजोरम को भी देना चाहते हैं। મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ 39 ઉમેદવારની યાદી જાહેર કરી છે। કોંગ્રેસે આઇઝોલ પૂર્વ 1 મત વિસ્તારમાંથી લાલ સાંગલુરા રાલ્ટેને મેદાને ઉતાર્યા છે। ઉમેદવારની આ યાદી એવા સમયે બહાર આવી જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે મિઝોરમ પહોંચ્યા છે। કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલી ઉમેદવારની યાદીમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ લાલ સાવતાનું નામ પણ સામેલ છે। પાર્ટીએ લાલ સાવતના આઇઝોલ પશ્ચિમ 3 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે। આઇઝોલ પશ્ચિમ 1થી આરઆઈપી જુનિયરને લાલબિયા કાંગથી અને પલકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા સહિતના રાજ્ય માટે તેના ઉમેદવારની યાદી જાહેર કરી છે, ત્યારે રાજસ્થાન વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સુખજિંદરસિંહ રંધાવાએ જણાવ્યું કે અમારી પાર્ટીએ ચૂંટણીલક્ષી ઘણી બેઠકો કરી છે। 18મી ઓક્ટોબરે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ
राजस्थान में उम्मीदवार की याद जाहिर करी सके छे। कोंग्रेस नेताए कहूं कि प्रदेश कोंग्रेस ने स्क्रीनिंग कमिटी उम्मीदवार की सूचि कोंग्रेस की केन्द्रीय चूंटणी समिति समक्ष रजू करशे। त्यारबाद पार्टी हाईकमांड निर्देश प्रमाण उम्मीदवार की याद जाहिर कराशे। राजस्थान विधानसभा की चूंटणी में भाजपे 41 उम्मीदवार नाम जाहिर कर्या छे। सर कौन कौन से चेहरे आ सकते हैं? देखिए चेहरे पहले तो नहीं बताऊंगा कि लिस्ट आने के बाद ही आपको चेहरे मिल जाएंगे और लिस्ट भी आपको मिल जाएगी। तो जो जो विनेबिलिटी है उसको प्रायोरिटी दी गई है। कांग्रेसी जो सिंसेरिटी, उनका पिछोकड़, उनके बैकग्राउंड क्या है, उनके ऊपर सभी के ऊपर चर्चा करके वही लिस्ट हम निकालेंगे। बीआरएस पार्टी ना नेता ने एमएलसी के कविताए जणाव्युं कि आगामी तेलंगाणा विधानसभा चूंटणी में तमाम 119 बैठक पर भारतीय जनता पार्टी उम्मीदवार ने डिपोजिट पण जप्त थशे। भाजपनुं तेलंगाणा में कोई खास महत्व नथी अने माटे अमे तेमने प्रदेश में गंभीरताथी लेता नथी। कोंग्रेस पार्टी अमने लड़त आपी शके छे परंतु क्यारेक स्पर्धा में नथी। कविताए दावो कर्यो छे कि वडाप्रधान मोदीए बीआरएस पार्टी ने घणी योजनाओने प्रेरणा मळी छे। हवे पीएम आवी योजनाओने राष्ट्रीय स्तरे लागू करे छे। भाजपे जो प्रदेश ना लोकों ने कोई वचन आप्या छे तो पूरा अने बिनजरूरी समस्या उभी करे छे। भाजपे तेलंगाणा में एक पण आईआईटी अने आईआईएम नी स्थापना करी नथी। अमारी पार्टी गरीब अने सामान्य लोको माटे काम करे छे अने आ बात मेनिफेस्टो में पण जणावाई छे। See, please don't preach to the choir. My request with Honorable Kishan Reddy is whatever promises that were left, whatever else you can do for Telangana, please do it at least now. You have not given us one IIT, you have not given us one IIM. BJP as a party, if you have any commitment, please do that for the state, but do not unnecessarily create hurdle. You have lost deposit in 105 seats last time. This time, we will make sure that you lose deposits in all the 119 seats. So BJP has zero stakes. We don't have to take that party seriously in Telangana. Congress might put up a fight, but they can never be a competition to BRS because our commitment is with the people of Telangana. છત્તીસગઢના રાજનાંદગાંવમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે ભૂપેશ બઘેલ સરકારે પ્રદેશના લોકોને ઘણા વચનો આપ્યા હતા, આમાં મફત ગેસ સિલિન્ડર, રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મૂકવો અને વીજળીનું બિલ અડધું કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી પૂરા થયા નથી. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારના શાસનમાં ઓબીસી, આદિવાસી, મહિલાઓ, ખેડૂતો કોઈ ખુશ નથી, માત્ર ગાંધી પરિવાર જ ખુશ છે. કોંગ્રેસના શાસનમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢને બીમાર રાજ્ય માનવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયીની અલગ રાજ્ય છત્તીસગઢ બનાવ્યું અને જ્યારે અમારી સરકાર બની ત્યારે ડોક્ટર રમણસિંહ સીએમ બન્યા અને 15 વર્ષની અંદર તેમણે આ રાજ્યને આગળ વધાર્યું. આજ છત્તીસગઢ કી જનતા કો બતાને આયા હું કે ભૂપેશ બઘેલ ઉનકે શાસન મે છત્તીસગઢ મે ના દલિત ખુશહાલ હૈ, ना आदिवासी खुशहाल है, ना ओबीसी खुशहाल है, पिछड़ा भी खुशहाल नहीं है. माताओं बहनों की तो बात ही मत करिए, युवा और किसान भी परेशान है. खुशहाल है तो गांधी परिवार अकेला खुशहाल है और कोई. हैदराबाद ना करीमनगर में जाहिर सभा ने संबोधित करता संरक्षण मंत्री राजनाथ सिंह जणाव्युं कि एक नेता एवो होवो जोईए कि जे बोले ते करे, તેના શબ્દો અને કાર્યોમાં કોઈ ફરક કે તફાવત ન હોવો જોઈએ. ભારતીય રાજકારણીઓએ રાજનીતિમાં વિશ્વસનીયતાનું સંકટ ઉભું કર્યું છે અને જો ભારતમાં કોઈ પક્ષે વિશ્વસનીયતાનું આ સ્વીકાર્યું છે તો તે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ છે. અમે જે કંઈ પણ કહીએ છીએ તેને પૂરું કરીએ છીએ. ભાજપે 50 વર્ષ પહેલા કહેલું કે જો તેની કેન્દ્રમાં સરકાર બનશે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે અને આજે એ સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. કેસીઆરે તેલંગાણાના લોકોને વચનો આપ્યા છે અને પણ ક્યારે પૂરા કર્યા નથી. નેતા એસા હોના ચાહીએ જો વો કહે વો કરે, ઉસકે વર્ડ્સ ઓર ડીડ્સ મે અંતર નહીં હોના ચાહીએ. નેતાઓ કે વર્ડ્સ ઓર ડીડ્સ મે અંતર હોને કે કારણ હી ભારત કી રાજનીત મે રાજનીત ઓર નેતાઓ કે પ્રતિ એક ક્રાઇસિસ ઓફ ક્રેડિબિલિટી, એક વિશ્વસનીયતા કા સંકટ પેદા હુઆ હૈ. और इस विश्वसनीयता के संकट को, इस क्राइसिस ऑफ क्रेडिबिलिटी को भारत की राजनीति में किसी राजनीतिक पार्टी ने स्वीकार किया है तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी ने स्वीकार किया है. जो हम
विरमबाद स्वागत से समाचारों में अगर बात करिए तो आवक वेरा विभाग ना अधिकारियों कर्नाटक में कॉन्ट्राक्टर तेना पुत्र अने एक जिम प्रशिक्षक अने आर्किटेक्ट सहित अनेक लोगों साथे संकड़ायेला निवासस्थान पर दरोड़ा दरमियान 50 करोड़ रूपयाथी वधुनी रोकड़ रिकवर करी छे। अधिकारीए नाम न जाहिर करवानी शरते जणाव्युं के बे मोटे इन्फ्रास्ट्रक्चर कंपनीओना 25 स्थळ पर दरोड़ा पाड़वामां आव्या। आ बंने कंपनीओ पासेथी मळेली लीडने पगले आवकवेरा विभागना अधिकारीओ कॉन्ट्राक्टरना घरो अने अन्य स्थळोनी तपास करी। अधिकारीए जणाव्युं के कुल 45 स्थळोनी तपास करवामां आवी अने बीजा दिवसे वधु 10 स्थळो पर दरोड़ा पाड़वामां आव्या हता। आ विषय प्रतिक्रिया आपता भाजपना नेता रविशंकर प्रसादे जणाव्युं के 50 करोड़ रूपया खूब ज मोटी रकम छे। भाजपे हमेशा आ शंका व्यक्त करी हती के कोंग्रेस कर्नाटक में सरकार आवशे तो भ्रष्टाचार थशे अने आ खूब ज जल्दीथी सामे आवी गयुं। कोंग्रेसनी सरकार अने राहुल गांधी आ मुद्दे केम मौन सेवी रह्या छे तेवो पण तेमणे प्रश्न कर्यो। इनकम टैक्स विस्तार से इसकी जांच कर रही है, करेगी, लेकिन ये कांग्रेस की नैतिकता, राजनीतिक मर्यादा और उनके भ्रष्ट आचरण का सीधा उदाहरण है। और हम कांग्रेस के प्रदेश के नेताओं से क्या पूछें, हम उम्मीद करेंगे राहुल गांधी कुछ बोलेंगे, जरूर कुछ बोलेंगे, क्योंकि 50 करोड़ रुपया अगर कैश सीज होता है तो बहुत बड़ी बात है ना। दिल्ली भाजपना अध्यक्ष वीरेन्द्र सचदेवा अने पक्षना नेता मनोज तिवारी प्रदूषणनी स्थितिनुं मूल्यांकन करवा माटे कालिंदी कुंजमां यमुना घाटनी मुलाकाते पहोंच्या हता। आ विशे बात करता मनोज तिवारीए जणाव्युं के छठनो तहेवार नजीक आवी रह्यो छे त्यारे आ पहेला यमुना घाटनुं निरीक्षण कर्युं। छठना तहेवार निमित्ते महिलाओ आ पाणीमां डूबकी लगावती होय छे। अरविंद केजरीवाल अने तेमनी पार्टीए नदीना पाणीने ઝેર બનાવી નાખ્યું છે। આ એક મોટો ગુનો છે અને આ મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશું। સત્તાવાળાઓ અને સુપ્રીમ કોર્ટ છઠ પૂજા પહેલા મુદ્દા પર સંજ્ઞાન લે। આ સાથે જ દિલ્હી ભાજપના વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે કેજરીવાલ સરકારે ખરેખર યમુનાને મારી નાખી છે। નદીમાં પાણી એટલી હદે પ્રદૂષિત છે કે જો કોઈ હાથ નાખશે તો બીમાર પડી જશે। અરવિંદ કેજરીવાલ સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ। हम ये बात को ध्यान में रखते हुए कि छठ का त्योहार आ रहा है और छठ की आस्था ऐसी है कि वो जल देखते ही महिलाएं डुबकी लगाती हैं, लेकिन डुबकी लगाने वाला जल को अरविंद केजरीवाल और उनकी सरकार ने कैसा जहरीला बना दिया है, हम आज अपनी विजिट में एक बार फिर से उसी जहर का दर्शन कर रहे हैं। और मुझे लगता है कि ये एक प्रकार से बहुत बड़े स्तर पे एक बहुत बड़े अपराध की निशानी है। माननीय सुप्रीम कोर्ट से भी निवेदन करेंगे। उस छठ के पहले हमने उसका जांच किया और इसका संज्ञान